नमस्ते विद्यार्थी मित्रों, केम छो बधा? मजामां विद्यार्थी मित्रों, धोरण 8 विषय गणित जेनो चेप्टर नंबर 8 राशिओनी तुलना। तो विद्यार्थी मित्रों, आगळना सेशनमां एटले के पार्ट 6 मां आपणे स्वाध्याय 8.2 ना दाखला नंबर 9 सुधी अभ्यास कर्यो हतो, 7 8 અને 9 જે આપણે પાર્ટ 6 માં ભણ્યા હતા। આજના આ પાર્ટમાં આપણે દાખલા નંબર 10 થી શરૂઆત કરીશું। તો દાખલા નંબર 10 છે, મે રૂપિયા 5400 માં હેર ડ્રાયર ખરીદ્યું। કેટલામાં ખરીદ્યું? તો કે 5400 રૂપિયામાં। હવે જેમાં 18% જીએસટી લાગ્યો હતો અને જીએસટી પહેલાની કિંમત શોધો, બરાબર। જીએસટી કેટલો લાગ્યો છે? તો કે 18%। તો જીએસટી પહેલાની કિંમત કેટલી હોય? તો કે ધારો કે હેર ડ્રાયર ની મૂળ કિંમત રૂપિયા 100 છે, બરાબર। ધારો કે હેર ડ્રાયર ની મૂળ કિંમત રૂપિયા 100 છે, બરાબર। કેટલી છે? રૂપિયા 100। હેર ડ્રાયર ની ખરીદી માં, બરાબર, હેર ડ્રાયર ની ખરીદી માં જીએસટી ની ટકાવારી, હેર ડ્રાયર ની ખરીદી માં જીએસટી ની ટકાવારી બરાબર 18%, બરાબર। હેર ડ્રાયર આપણે લીધું, બરાબર છે, 5400 માં લીધું, એમાં જીએસટી 18% હતો, બરાબર છે। તો હેર ડ્રાયર ની ખરીદ કિંમત કેટલી થાય? તો કે મૂળ કિંમત વત્તા જીએસટી। હેર ડ્રાયર ની ખરીદ કિંમત, હેર ડ્રાયર ની ખરીદ કિંમત બરાબર મૂળ કિંમત વત્તા જીએસટી, બરાબર। તો મૂળ કિંમત કેટલી છે? આપણે ધારી છે રૂપિયા 100 અને જીએસટી કેટલો છે? તો કે 18। તો ખરીદ કિંમત કેટલી થાય? આમ ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે 118 રૂપિયા થાય, બરાબર। કેટલી થાય? 118 રૂપિયા, બરાબર। તો અહીં હેર ડ્રાયર ની જીએસટી સાથેની ખરીદ કિંમત રૂપિયા 5400 છે, બરાબર। અહીંયા હેર ડ્રાયર આપણે લીધું, એમાં હેર ડ્રાયર ની અહીં હેર ડ્રાયર ની જીએસટી સાથેની ખરીદ કિંમત કેટલી છે? તો કે 5400 રૂપિયા, બરાબર 5400 છે। આમાં જીએસટી એડ થઈ છે, બરાબર છે। તો રૂપિયા 118 ખરીદ કિંમત હોય તો મૂળ કિંમત રૂપિયા 100, રૂપિયા 118 ખરીદ કિંમત હોય તો, રૂપિયા 118 ખરીદ કિંમત હોય તો મૂળ કિંમત કેટલી? મૂળ કિંમત ત્યારે 100 રૂપિયા હોય, બરાબર। તો રૂપિયા 5400 ખરીદ કિંમત હોય તો મૂળ કિંમત કેટલી? ત્રિરાશી, બરાબર। રૂપિયા 5400 ખરીદ કિંમત હોય તો મૂળ કિંમત બરાબર ક્વેશ્ચન માર્ક, બરાબર। તો આપણે કેવી રીતે લઈશું? તો કે બરાબર રૂપિયા 5400 ગુણ્યા 100 છેદમાં 118, બરાબર રૂપિયા 5400 ગુણ્યા 100 છેદમાં 118, બરાબર। હવે આના છેદ ઉડાડવાના છે, છેદ કેવી રીતે ઉડશે જુઓ। તો અહીંયા 118 છે એટલે 9 ને 50 59 દૂર અને અહીંયા 50, બરાબર। ત્યારબાદ રૂપિયા 5400 ગુણ્યા 5 એટલે 50 છેદમાં 59, બરાબર। આ બંનેનો ગુણાકાર કરવાનો છે તો જવાબ શું આવશે? 5 4 20, 2 5 5 25 ને 2 27 270 અને ત્યારબાદ 1 2 અને 3, આ 3 0 પાછળ લગાવો, ભાગ્યા
भागाकार करवानो छे। हुं 2 सेकंड आपुं छुं, तमे भागाकार ट्राई करो। तो विद्यार्थी मित्रों भागाकार तमे कर्यो छे, तो आपणे फरी एकवार अहींया चेक करी लईए के 2,70,000 बराबर 59। 59 ने आपणे 4 वडे ભાગીએ તો 59 ને 4 વડે ભાગો તો કેટલા આવશે? ગુણાકાર કરો તો 59 4 236, રાઈટ। તો અહીંયા 10 કોલીએ 10 માંથી 6 જાય તો 4, અહીંયા 7 ની જગ્યાએ 6, 6 માંથી 3 જાય તો 3, 0 બરાબર 1 0 નીચે ઉતારીએ બરાબર। ત્યારબાદ 59 50 કેટલા આવશે? 295, રાઈટ। તો અહીંયા આવશે 10 કો 10 માંથી 5 જાય તો 5, અહીંયા 4 ની જગ્યાએ 3, 13 13 માંથી 9 જાય તો 4, અહીંયા 2 થઈ જશે 0, ફરીથી 1 0 ઉતરશે 450। હવે કેટલા વડે ભાગ ચાલશે? તો 59 ગુણ્યા અહીંયા 50, હવે 59 સત્તા લઈએ તો 59 સત્તા કેટલા થશે? તો કે 413 બરાબર। 59 સત્તા 413 બરાબર। તો માઇનસ અહીંયા 10 માંથી 3 જાય તો 7, અહીંયા 5 ની જગ્યાએ 4, 4 માંથી 1 જાય તો 3, અને અહીંયા 0, હવે અહીંયા 0 ઉતરે 370। તો હવે 59 6 બરાબર, 9 6 54 વધી 5, 5 6 30 ને 5 35 354, રાઈટ। હવે અહીંયા 10 કો છે, 10 માંથી 4 જાય તો 6, અહીંયા 7 ની જગ્યાએ 6, 6 માંથી 5 જાય તો 1, 0, અહીંયા આપણે 0 મૂક્યા, પોઈન્ટ મૂક્યો, 59 2 118, રાઈટ। અહીંયા 10 માંથી 8 જાય તો 2, અહીંયા 6 ની જગ્યાએ 5, 5 માંથી 1 જાય તો 4, અને અહીંયા 0, ફરીથી 0 મૂકો, 59 7 413 બરાબર। 10 કો 10 માંથી 3 જાય તો 7 બરાબર, અહીંયા 1, 0 0 આપણો જવાબ મળ્યો રૂપિયા 4576.27, એટલે કે 4576.27। આખો ભાગાકાર કરીને તમને સમજાયો કે 2,70,000 ભાગ્યા 59 એટલે કે 4576 ગુણ્યા 27। તો આમ હેર ડ્રાયરની જીએસટી પર જીએસટી પહેલાની કિંમત રૂપિયા 4576.27। આમ હેર ડ્રાયરની જીએસટી પહેલાની કિંમત રૂપિયા 4576.27 હતી। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો હું 2 સેકન્ડ આપું છું, આ દાખલો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો। વિદ્યાર્થી મિત્રો હવે દાખલા નંબર 11 જોઈએ બરાબર, કે એક વસ્તુ 18% જીએસટી સાથે 1239 માં ખરીદવામાં આવે છે, વસ્તુની છાપેલી કિંમત શોધો। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા એક વસ્તુ 18% જીએસટી સાથે ખરીદવામાં આવે છે, તો દાખલો આપણે 10મો દાખલો કર્યો એ જ મુજબ ગણીશું। તો કે ધારો કે વસ્તુની છાપેલી કિંમત કેટલી છે? તો કે રૂપિયા 100 છે બરાબર, આપણે હેર ડ્રાયરમાં ગણતરી કેવી રીતે? તો કે ધારો કે વસ્તુની મૂળ કિંમત અથવા શું લખીશું કે છાપેલી કિંમત, રાઈટ, મૂળ કિંમત બરાબર રૂપિયા 100, રાઈટ। હવે તેના પર આ વસ્તુ પર જીએસટી 18% છે, આ વસ્તુ પર જીએસટી કેટલો છે? 18%। વસ્તુ પર જીએસટી 18% છે બરાબર છે, તો વસ્તુની ખરીદ કિંમત કેટલી થશે? તો કે વસ્તુની ખરીદ કિંમત કેટલી થાય? તો કે 100 + 18, એટલે 100 ની કોઈ વસ્તુ એના ઉપર 18% જીએસટી હોય તો એ વસ્તુ કેટલાની થાય? તો કે રૂપિયા 118, રાઈટ। ઓકે, કોઈ વસ્તુ છે એ તમે ખરીદો છો, રાઈટ, એના પર 18% જીએસટી હોય
तो ये वस्तु की मूल किंमत दाखला तरीके 100 छे तो એના પર 18% જીએસટી હોય તો એ વસ્તુ કેટલાની થાય તો કે રૂપિયા 118 માં હવે રૂપિયા 118 ની ખરીદ કિંમત પર રૂપિયા 118 ની ખરીદ કિંમત હોય તો મૂળ કિંમત કેટલી હોય રૂપિયા 100 હોય બરાબર रुपया 118 खरीद कीमत हो तो मूल कीमत 100 तो रुपया कितना 1239 खरीद कीमत हो आपेली है यहां बराबर 1239 रुपया 1239 नी खरीद कीमत हो तो मूल कीमत बराबर केटली होय बराबर तो विद्यार्थी मित्रों वस्तु नी छापेली किंमत आपणे शोधवानी छे क्वेश्चन मार्क कर्यो हवे आपणे त्रिराशि मुजब बधी किंमतो मूकीशुं के रूपिया करीने 1239 गुणिया 100 छेदमां 118 59 2 અને 50 ओके तो रूपिया 50 गुणिया 2 અને 59 गुणिया 2 બે કટ થઈ જાય ઉપર 50 નીચે 59 હવે 1239 ગુણ્યા 50 છેદમાં 59 1239 ગુણ્યા 50 કરો ગુણ્યા 50 કરીએ સૌપ્રથમ તો 1239 ગુણ્યા 50 અહીંયા 5 નું 45 વધી 4 5 તરી 15 ને 4 19 19 1 બરાબર 9 અહીંયા 1 5 2 10 ને 11 વધી 1 5 એક 5 ને 6 એટલે આવશે रुपया 61,950 હવે 61,950 ભાગ્યા 59 એટલે 59 કરો તો 61,950 ભાગ્યા 59 એટલે 59 મલ્ટીપ્લાય 1 બરાબર 1 માંથી 9 ના જાય 11 માંથી 9 એટલે 2 અહીંયા 5 0 9 તે અહીંયા 0 એટલે અહીંયા 5 બરાબર 59 50 9 5 45 4 5 5 25 ને 4 29 બરાબર હવે આ 0 છે અહીંયા ઉતારો 1050 રાઈટ તો રૂપિયા 1050 આનો જવાબ આવશે રૂપિયા 1050 राइट तो આપણે લખી શકીએ વસ્તુની છાપેલી કિંમત રૂપિયા 1050 છે વસ્તુની છાપેલી કિંમત રૂપિયા 1050 હોય અથવા છે તો વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર તો કે દાખલા નંબર 10 કે ધારો કે હેડરાઇનની મૂળ કિંમત 100 ત્યારે હેડરાઇનના ખરીદીમાં જીએસટી બરાબર ટકાવારી 18% હેડરાઇનની ખરીદ કિંમત બરાબર મૂળ કિંમત વત્તા જીએસટી અહીંયા બરાબર 100 વત્તા 18 તો 118 અહીં હેડરાઇનની જીએસટી સાથેની ખરીદ કિંમત કેટલી છે 5400 આપેલી છે તો રૂપિયા 118 ખરીદ કિંમત હોય તો મૂળ કિંમત રૂપિયા 100 એવી જ રીતે રૂપિયા 5400 ખરીદ કિંમત હોય તો મૂળ કિંમત બરાબર क्वेश्चन मार्क तो त्रिराशि प्रमाणे आपणे कट कर्या 59 मल्टीप्लाई 2 અને 50 मल्टीप्लाई 2 એટલે 2 2 કટ થઈ જાય 50 છેદમાં 59 અને અહીંયા ગુણ્યા 5400 ઉપર છે બરાબર આ બંને 5400 ગુણ્યા 50 નો ગુણાકાર 270000 છેદમાં 59 એનો આપણે ભાગાકાર કરીને ચેક કર્યો તો રૂપિયા 4576.27 જે હેડરાઇનની જીએસટી પહેલાની રકમ એટલે કે મૂળ કિંમત હતી છાપે હવે દાખલા નંબર 11 એક વસ્તુ 18% જીએસટી સાથે 1239 માં હવે 1239 માં 18% જીએસટી છે એડ કરેલો છે બરાબર વસ્તુની છાપેલી કિંમત તો કે ધારો કે વસ્તુની મૂળ કિંમત બરાબર રૂપિયા 100 તો વસ્તુ પર જીએસટી 18% છે વસ્તુની ખરીદ કિંમત બરાબર 100 વત્તા 18 તો રૂપિયા 118 એવી જ રીતે 118 ની ખરીદ કિંમત હોય તો મૂળ કિંમત બરાબર રૂપિયા 100 અને રૂપિયા 1239 ની ખરીદ કિંમત હોય તો મૂળ કિંમત શોધવાની
तो विद्यार्थी मित्रों रुपया 1239 गुणिया 100 छेद में 118 तो 50 दू 100 અને 59 દુ 118 રાઈટ તો 1239 ગુણ્યા 50 એટલે જવાબ આવે 61950 અને છેદમાં 59 આ બંનેનો ભાગાકાર કરીએ એટલે રૂપિયા 1050 આવે તો વસ્તુની છાપેલી કિંમત પર રૂપિયા 1050 હોય ઓકે તો 2 સેકન્ડ આપું તો સ્ક્રીનશોટ લઈ શકો છો ત્યારબાદ આપણે એક આગળનો દાખલો ગણીએ વિદ્યાર્થી મિત્રો આ સાથે આપણે સ્વાધ્યાય 8.2 પૂર્ણ થયું હવે એક ઉદાહરણનો દાખલો છે જે આગામી સ્વાધ્યાયમાં આપણે કામમાં આવશે તો કે રૂપિયા 15000 નું 5% પ્રતિ વર્ષ વ્યાજ લે કે 2 વર્ષનું વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધો બરાબર તો વિદ્યાર્થી ખૂબ જ સરળ દાખલો છે સિમ્પલ ઇન્ટરેસ્ટ એટલે કે આપણે સાદું વ્યાજ શોધવાનું છે ને વ્યાજ શોધ્યા પછી એને વ્યાજ અને મુદ્દલ એટલે કે વ્યાજ વત્તા મુદ્દલ મુદ્દલ એટલે મૂળ કિંમત અને વ્યાજ એ બંનેનો સરવાળો કરીને આપણે આ દાખલો ગણવાનો છે અને આ દાખલો વિદ્યાર્થી મિત્રો બે રીતથી ગણી શકાય એક સૂત્રની મદદથી અને એક ત્રિરાશીની મદદથી બરાબર તો પહેલો છે કે આપણે જ્યારે પણ આવો દાખલો આપે ત્યારે આપણે જે પણ કાંઈ આપ્યું હોય એને આપણે લખી નાખીશું તો કે રૂપિયા 15000 15000 ને આપણે શું કહીશું તો કે પ્રિન્સિપલ પ્રિન્સિપલ એટલે મૂળ કિંમત બરાબર મૂળ મૂડી બરાબર તો કે 15000 ત્યારબાદ રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે વ્યાજનો દર એ કેટલો થાય તો કે 5% ત્યારબાદ ટી ટી એટલે ટર્મ ટર્મ એટલે મુદ્દત મુદ્દત કેટલી આપેલી છે તો કે 2 વર્ષ બરાબર તો અને આપણે વ્યાજ શોધવાનું છે એટલે કે સાદું વ્યાજ એટલે એને SI કહીને એનું એક સૂત્ર છે યાદ હોય તો P ગુણ્યા R ગુણ્યા T છેદમાં 100 બરાબર તો વિદ્યાર્થી મિત્રો PRT છેદમાં 100 એ શું આવશે પ્રિન્સિપલ 15000 રેટ ઓફ ઇન્ટરેસ્ટ 5 ટર્મ એટલે કે 2 વર્ષ છેદમાં 100 રાઈટ આ બંને કટ થઈ જશે શૂન્ય હવે 150 અહીંયા વધ્યા ગુણ્યા 5 ગુણ્યા 2 એટલે 15 5 75 અને 75 2 એટલે આ 750 મલ્ટીપ્લાય 2 એટલે 1500 તો કે રૂપિયા બરાબર 1500 હવે આના પરથી આપણે વ્યાજ મુદ્દલ શોધીશું મુદ્દલ વ્યાજ મુદ્દલ બરાબર શું થાય વ્યાજ વત્તા મુદ્દલ હવે વ્યાજ કેટલું છે તો કે 1500 અથવા અને મુદ્દલ તો કે 15000 બંનેનો સરવાળો કરીએ તો શું આવશે 16500 બરાબર આ આપણને વ્યાજ મુદ્દલ મળ્યું બરાબર હવે આ જે દાખલો છે એને બીજી રીતથી પણ ગણી શકાય એટલે અથવા બરાબર પ્રિન્સિપલ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ટર્મ આ જ છે પણ આપણે આ દાખલાને બીજા કઈ રીતે ગણી શકીએ તો કે રૂપિયા 100 નું 1 વર્ષનું વ્યાજ 5 હોય અહીંયા લખીએ કે રૂપિયા 100 નું 1 વર્ષનું વ્યાજ બરાબર રૂપિયા 5 તો રૂપિયા 15000 નું કેટલા વર્ષનું કીધું છે તો કે 2 વર્ષનું વ્યાજ બરાબર કેટલું તો અહીંયા લખીશું આપણે રૂપિયા કરીને 15000 ગુણ્યા 5 ગુણ્યા 2 ભાગ્યા 100 અહીંયા ગુણ્યા 1 આ રીતે આપણે કરી શકીએ 0 0 કટ બરાબર સેમ તો કે 150 ગુણ્યા 10 એટલે 5 2 10 તો રૂપિયા 1500 બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે કહી શકીએ કે આમ 1500 વ્યાજ મુદ્દલ સાથે આમ રૂપિયા 1500 વ્યાજ સાથે વ્યાજ મુદ્દલ બરાબર 16500 તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર ઉદાહરણનો પહેલો દાખલો મેં તમને કરાવ્યો બરાબર છે તો આપણે જ્યારે વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધવાનું હોય સાદું વ્યાજ શોધવાનું હોય તો સિમ્પલ ઇન્ટરેસ્ટ જેને ઇંગ્લિશમાં કહેવાય એટલે આ SI લખેલું છે
બરાબર પી મીન્સ પ્રિન્સિપલ આર મીન્સ રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે વ્યાજનો દર અને ટર્મ મીન્સ મુદ્દત બરાબર તો વિદ્યાર્થી મિત્રો તમે આ દાખલો જોઈ શકો છો હું 2 સેકન્ડ આપું છું વિદ્યાર્થી મિત્રો આજનો આ લેક્ચર અહીં પૂર્ણ કરતા પહેલા આ લેક્ચરમાં જે પણ દાખલા કરાવ્યા છે એકવાર તમારે CW માં બે વાર રફ બુકમાં ગણવાના છે સાથે સાથે તેની પ્રેક્ટિસ પણ કરવાની છે તો આજનો આ લેક્ચર અહીં પૂર્ણ કરું છું ધન્યવાદ